હેલો ફ્રેન્ડ્સ, પ્રવીણ આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે બનાવીએ લીલી ચોળી અને બટેટાનું શાક. અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો. અને હા મિત્રો, મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો બનાવીએ ચોળી અને બટેટાનું શાક. મિત્રો, લીલી ચોળી અને બટેટાનું શાક બનાવવા માટે મેં આ 250 ગ્રામ જેટલી ચોળી લીધેલી છે, આ લીલી ચોળી લીધેલી છે, અને આ 3 નાના બટેટા લીધેલા છે, 1 ટમેટું લીધેલું છે. આપણા ઘરમાં જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે આપણે બનાવવાનું છે. તો એકદમ સરસ કૂણી છે આ, અને કોઈ મોટી હોય આવી રીતે તો એના દાણા કાઢી લેવાના છે. મોટી હોય તો એમાંથી દાણા નીકળી જાય, આપણે આવી રીતે દાણા કાઢી લેવાના છે. અને ચોરીને મેં પહેલેથી ધોઈ લીધેલી છે, આવી રીતે દાણા કાઢી લેવાના. અને હવે આપણે આને આવી રીતે નાના ટુકડા કરી લેશું. એકદમ સરસ ચોળી છે, આવી રીતે ટુકડા બધા કરી લેશું. તો મિત્રો, આવી રીતે મેં સરસ બધી ચોળીને કટ કરી લીધેલી છે. અને આ બટેટાને મેં છાલ ઉતારી અને નાના ટુકડા કરી લીધેલા છે. અને આ 1 ટમેટું હતું એ. તો હવે આપણે આનો વઘાર કરીશું. તો મિત્રો, શાક વઘારવા માટે મેં આ એક આમાં કુકર મૂકેલું છે અને એમાં 1 ચમચા જેટલું તેલ નાખેલું છે. તેલનું પ્રમાણ તમે ઓછા વધતું કરી શકો છો. ઓછું તેલ ખાતા હોય તો તમે આનાથી ઓછું નાખો તો પણ ચાલે. 1 ચમચી જેટલી રાઈને જવા દેશું. 1 ચમચી જેટલું જીરું જવા દેશું. નાની 1/2 ચમચી હિંગને જવા દેશું. આમાં તમે મીઠો લીમડો નાખવો હોય તો પણ નાખી શકો છો, હું નથી નાખતી. તમને પસંદ હોય તો તમે નાખો તો પણ ચાલે. હવે આપણે આ ટમેટાના ટુકડાને એમાં જવા દઈશું. ને આવી રીતે એને મિક્સ કરી દેવાના છે ટમેટાને તેલમાં. હવે આપણે નિમક અને હળદરને જવા દઈશું. સ્વાદ પ્રમાણે નિમકને જવા દઈશું. 1/2 ચમચી હળદરને જવા દઈશું. ફરીથી મિક્સ કરી લેશું. ચોળીના શાકમાં તમે થોડુંક તેલનું પ્રમાણ વધારે રાખો તો એકદમ મસ્ત બનશે, પણ તો પણ ઓછું તેલ ખાતા હોય તો થોડું નાખો તો પણ ચાલે. હવે આપણે આ બટેટાના ટુકડાને એમાં જવા દેશું. મેં પાણીમાં ચબોળીને રાખેલા હતા જેથી કાળા ન થાય. આવી રીતે બટેટાને જવા દેશું. હવે આવી રીતે એને પણ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે 2 મિનિટ માટે આને કુકરના ઢાંકણને ઢાંકી અને રાખી દેવાનું છે. પેક નથી કરવાનું કુકર, આવી રીતે ઢાંકણ ઢાંકીને રાખી દેવાનું છે. પેક કરી દેવાનું નથી, આવી રીતે વરાળમાં થવા દેવાનું છે. તો મિત્રો, આપણે ઢાંકણ ખોલીને જોઈ લેશું. એકદમ સરસ સેટ થઈ ગયા છે બટેટા અને ટમેટા. હવે મિત્રો, આપણે એમાં આ ચોરીને પણ જવા દેવાની છે. અને એને પણ મિક્સ કરી લેવાની છે. આવી રીતે મિત્રો શાક બનાવશો ને ચોરી બટેટાનું ગ્રેવી, 2 રોટલી ખાતા હશો ને તો એની જગ્યાએ 4 રોટલી હાલી જશે, એટલું મસ્ત આ શાક તૈયાર થશે. હવે મિત્રો, આપણે એમાં લાલ મરચું પાવડરને જવા દેશું. આ 1 ચમચી નાની 1 ચમચી હું લાલ મરચું પાવડર નાખું છું. અને આ 1 લાલ મરચું પાવડર 1 ચમચી છે, એની પેસ્ટ બનાવેલી છે. 8 થી 10 કળી જેટલું લસણ લીધેલું છે. અને હું દર બધા શાકમાં આવી રીતે પેસ્ટ બનાવીને નાખું છું. આમાં આપણે થોડું પાણી નાખી દઈશું. આવી રીતે આપણે શાકને એમાં જવા દઈશું, શાકમાં ચટણી જવા દઈશું. અને બધું મિક્સ કરી લેવાનું છે સરસ સારી રીતે.
આમાં વધારાના કોઈ મસાલા આપણે નાખવાના નથી. ગરમ મસાલાનો પણ ઉપયોગ નથી કરતી. અત્યારે ઉનાળો છે, આપણે લસણ નાખેલું છે, લસણ પણ ઓછું નાખવાનું છે. ઉનાળામાં આપણે ઓછું લસણ ખાતા હોઈએ. હવે આ અડધી ચમચી જેટલી ખાંડ છે એને પણ એમાં જવા દઉં છું. ખાંડ તમે જરૂરથી આ શાકમાં નાખજો, એકદમ મસ્ત ટેસ્ટ આવશે. તો આવી રીતે હવે આપણે આને કુકરને ફરીથી ટેક નથી કરવાનું, પણ ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે આપણે આવી રીતે થવા દેવાનું છે. તો ફરીથી આપણે આવી રીતે ઢાંકણને રાખી દેવાનું છે, પેક નથી કરવાનું. તો હવે બે મિનિટ થવા દેશું. તો મિત્રો હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ચોરી પણ ટેસ્ટ થઈ ગઈ, એટલે સોરી સેટ થઈ ગઈ છે આવી રીતે મસ્ત. હવે મિત્રો આપણે આમાં પાણીનો વઘાર કરીશું. આવી રીતે વરાળમાં છેડવું એટલે એકદમ મસ્ત શાકનો ટેસ્ટ આવે છે. હવે આમાં જોઈએ એ પ્રમાણે આપણે પાણી નાખવાનું છે. બે કપ જેટલું મેં પાણી નાખેલું છે અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. હવે મિત્ર આપણે કુકરને પેક કરી દેવાનું છે. તો હવે આપણે આ ઢાંકણ ઢાંકી દેશું. તો મિત્ર આમાં આપણે ચાર વિસ્ટલ થઈ ગઈ છે. હવે આપણે પહેલાં કુકરના ઢાંકણને ખોલી અને જોઈ લેશું. કુકરનું ઢાંકણ ખોલી લીધેલું છે અને એકદમ સરસ આપણું શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે. એકદમ સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે. એકદમ મસ્ત શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાં ધાણા જીરુંનો પાવડર નાખવાનો છે અને એ શાક તૈયાર થઈ જાય પછી જ આપણે નાખવાનો છે. એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર જવા દઉં છું. અડધા લીંબુના રસને જવા દઉં છું. ને હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને એક પેનમાં આપણે લઈ લેશું. તો મિત્રો આપણે કોઈ પણ વાસણમાં કાઢી લેવાનું છે. મેં એક બાઉલમાં કાઢી લીધેલું છે. હવે એને લીલા ધાણાથી ગાર્નિશ કરી લેશું. અને મિત્રો તમે આ શાકને રોટલી, બાજરાના રોટલા સાથે, જારના રોટલા સાથે પણ ખાઈ શકો છો. તો મિત્રો કેવું લાગ્યું આ ચોળી બટેટાનું શાક એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.